કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિવાદનો વિષય છે. બિહારમાં આ યાત્રા જ્યારે પહોંચે છે ત્યારે રાહુલ ગાંધીએ યાત્રા સહિત ખેડૂતો સાથે પણ સંવાદ કર્યો, પણ આ યાત્રા સમયે બિહારમાં તેઓ એક સ્કૂલમાં પહોંચી ગયા જ્યાં વિવાદ થઈ ગયો. તમને થતું હશે કે આમાં શું થયું, કે સ્કૂલ ગયા એમાં બબાલ છે નહીં. હવે આપને પહેલા વિડીયો બતાવીએ, પછી આગળ વાત કરીએ. તો આ વિડીયો છે પૂણ્યાના નવોદય વિદ્યાલયનો, જ્યાં રાહુલ ગાંધી પહોંચ્યા. હવે તમે ધ્યાનથી જુઓ કે રાહુલ ગાંધી ક્યાં બેઠા છે. તેઓ એક કુર્સી પર બેઠા છે અને આ જ કુર્સી સમગ્ર વિવાદનું કારણ છે. આ નવોદય વિદ્યાલયના પ્રિન્સિપલની કુર્સી છે જેના પર રાહુલ ગાંધી બેઠા છે. હવે આ રૂમમાં ઘણા લોકો ઉપસ્થિત છે, આપ જોઈ શકો છો, જેમાં ઘણા લોકો હાથ જોડીને પણ ઊભા છે અને તેઓ રાહુલ ગાંધીને કહી રહ્યા છે કે તેમને પેન્શન નથી મળતું. આ સવાલના જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે હાલ તેમના હાથમાં કંઈ જ નથી કે તેઓ પેન્શન અપાઈ શકે. હવે રાહુલનો એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ દ્વારા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓએ પૂછ્યું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ ભૂલ કઈ રીતે કરી શકે. હવે રાહુલ ગાંધીને નૈતિકતા શીખવાડવામાં આવી રહી છે. એમાં પૂછાઈ રહ્યું છે કે નેતા પ્રિન્સિપલની કુર્સી પર કઈ રીતે બેસી શકે છે. ભાજપ નેતા અજય આલોકે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર લખ્યું છે કે નવોદય વિદ્યાલય પૂર્ણિયાનો આ વિડીયો છે. આ વ્યક્તિ એટલા બુદ્ધિશાળી પણ નથી કે તેમને ખબર હોય કે શાળાના આચાર્યની ખુરશી પર ન બેસાય. સંજ્ઞાન લો ધર્મેન્દ્ર પ્રતાપજી. એટલે આ વિડીયો બાદ ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રતાપજી પાસે એક્શનની માંગ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની આ યાત્રા 29 જાન્યુઆરીના રોજ બિહાર પહોંચી હતી, ત્યારે આ વિવાદ સર્જાયો હતો. હવે કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા સાથે બિહાર બાદ બંગાળમાં પહોંચે છે. બંગાળના માલદા જિલ્લામાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે વિવાદ થયો. આ યાત્રા દરમિયાન અચાનક જ કેટલા લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારાથી હુમલો કર્યો. આ ઘટનામાં વાહનની પાછળની બારીના કાચ તૂટી ગયા, પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં રાહુલ ગાંધીને કોઈ ઈજા નથી થઈ અને તેઓ સુરક્ષિત છે. આ હુમલો માલદાના હરિશ્રંદપુર વિસ્તારમાં થયો હતો, જ્યારે બિહારથી પશ્ચિમ બંગાળમાં યાત્રા ફરી પ્રવેશી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.